હેલો ફ્રેન્ડ્સ ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન પ્રકરણ સાત સલાહ અને મનોપચાર વિદ્યાર્થી મિત્રો સલાહ અને મનોપચારની આપણે વાતો કરીએ તો અગાઉના ચેપ્ટરમાં કે અગાઉના વિડીયોમાં આપણે એના વિશે થોડું સલાહનો અર્થ સમજૂતી સલાહના સોપાનો અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો સલાહની આચાર સંહિતા મનોપચાર મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત અને મનોપચારની પ્રક્રિયા પ્રક્રિયાના મુદ્દાઓ આપણે જોયા હતા ત્યાર પછીના જે વિદ્યાર્થી મિત્રો મુદ્દાઓ જે છે બરાબર એને આ વર્ષ પૂરતા અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલ છે એટલે એ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા નથી પરંતુ શરૂઆતના તબક્કામાં આપણે જોઈશું તો એમ કહેવાય છે કે આપણા સમાજમાં સલાહનો ખ્યાલ જૂનો અને જાણીતો છે પ્રાચીન સમયથી લોકો એમ કહેવાય છે કે પોતાને મુઝવતી સમસ્યાઓ અને મહત્ત્વના નિર્ણયમાં વડીલો કે શાણા માણસોની સલાહ લેતા આવ્યા છે કે આપણે જોઈ શકીએ કે વિદ્યાર્થી મિત્રો આપણે મોટાભાગે બીમાર થતા હોઈએ તો આપણે ડૉક્ટર પાસે જઈએ અને એની અડવાઈઝ લઈએ કે એની સલાહ લઈએ અથવા તો આપણને કોઈક મૂંઝવણ કે મુશ્કેલી હોય તો પણ આપણે આપણા કરતાં હોશિયાર માણસ અથવા આપણા કરતાં વડીલ માણસોને આપણે સલાહ લેતા હોઈએ સ્વાભાવિક છે હવે આવી સલાહમાં સમસ્યા ઉકેલ પર વધુ ધ્યાન અપાતું એટલે કે સલાહના પરંપરાગત ખ્યાલમાં આ સદીમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે કે એકવીસમી સદીની અંદર આ સલાહની વાત કરીએ તો ખૂબ જ મોટો પરિવર્તન એની અંદર જોવા મળ્યું છે હવે સલાહે ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું એવું કહી શકાય છે એમ કહેવાય છે કે પ્રાચીન સમયમાં માનસિક રોગ વિશે પણ ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા હતા કે અર્વાચીન એટલે કે પ્રાચીન યુગમાં આપણે જોઈએ તો કે પ્રાચીન સમયમાં ઘણા બધા ખ્યાલો ભૂલ ભરેલા હતા એમ આપણે કહી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો સીધા આપણે જઈશું મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ એટલે સાયકોથેરાપી એન ઇન્ડિયન પર્સ પર્સપેક્ટિવ એમ કહેવાય છે કે પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક રોગોના જે ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો કે એક ભારતીય માત્ર ભારતીય જીવનશૈલી એવી છે કે જેની અંદર માનસિક રોગો હોય તો એના ઉપચાર અને એના નિવારણ માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી એની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને વેદ સંહિતા સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે કે વિદ્યાર્થી મિત્રો આપણે જો વેદ વિશે વાતો કરીએ અથવા તો સંહિતા વિશે આપણે ચર્ચા કરીએ અથવા તો સૂત્ર તથા બૌધ અને જૈન સાહિત્યમાં પણ માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટેની ઘણી બધી મનોપચારની વિધિ એટલે કે પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે અને આપણા જે પૂર્વજો અથવા તો આપણા જે ઋષિમુનિઓ દાદા દાદીઓ બરાબર કે આનો જ એમ કે છે મનોપચારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે તે ફિઝિકલી અને મેન્ટલી આપણું જો હેલ્થની જાળવણી કરવી હોય અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવી હોય તો યોગ અને ધ્યાન એ અસરકારક એક માર્ગ છે અને એના વિશે આપણે વિગતવાર સમજૂતી અત્યારે મેળવવાની છે કે યોગના ફાયદા કયા યોગ દ્વારા આપણે આપણા શરીર અને માનસિકતાને કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ હવે સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું યોગની કે પતંજલિ અષ્ટાયોગ એટલે કે યોગા જેને આપણે યોગા તરીકે પણ ઓળખી શકીએ કે વિદ્યાર્થી મિત્રો આપણા સિલેબસની અંદર યોગ વિશેની માહિતી ઇંગ્લિશની અંદર પણ આપણે જોઈએ છે તો આપણે મનોવિજ્ઞાનની અંદર પણ આ યોગ વિશે આપણે જોઈશું તો એમ કહેવાય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે સમંત્વમ યોગ ઉચ્ચ્યતે એટલે કે સમતા એ જ યોગ બરાબર આપણું જે ધાર્મિક પુસ્તક જે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા તો એની અંદર યોગની વ્યાખ્યા આપતા એવું કહેવાયું છે કે સમત્વમ યોગ ઉચ્ચ એટલે કે સમતા એ જ યોગ કે જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી એ યોગ છે જુઓ કે આપણી આપણું જે જીવન જે છે એ હંમેશા બદલાતું હોય છે બરાબર અને બદલાતી પરિસ્થિતિમાં આપણે મનને સ્થિર કઈ રીતે રાખી શકીએ આપણા શરીરને કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ એટલે કે સમસ્થિતિ જાળવી રાખવાની જે પ્રક્રિયા જે છે એને આપણે યોગ તરીકે ઓળખી શકીએ યોગ શબ્દ સંસ્કૃત યુઝ ધાતુનો બનેલો છે કે યોગ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે કે સંસ્કૃત જે આપણી ભાષા જે છે દેવોની જે ભાષા જે છે એમાં યુઝ ધાતુનો એ બનેલો છે જેનો અર્થ થાય છે યુજનો અર્થ થાય છે જોડવું જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો તે યોગ છે અને ટૂંકમાં એમ કહી શકાય કે જીવને શિવ બરાબર સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવું એનું નામ યોગ છે મહર્ષિ પતંજલિએ યોગની સમજૂતી સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે બરાબર કે મહર્ષિ મહર્ષિ પતંજલિએ આ યોગની જે સમજૂતી છે એ યોગ સૂત્રની અંદર વ્યવસ્થિત રીતે આપી છે તેઓએ યોગના ક્રમાનુસાર આઠ અંગો દર્શાવ્યા છે યોગના વિદ્યાર્થી મિત્રો કેટલા અંગો દર્શાવવામાં આવ્યા છે આઠ અંગો જેના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે અને એના દ્વારા જ એમ કહેવાય છે કે આપણો સર્વાંગી વિકાસ થતો હોય છે આ આઠ અંગોને યોગના પગથિયા તરીકે પણ ઓળખાવી શકાય હવે આઠ જે અંગો જે છે એ અંગોને યોગના પગથિયા તરીકે પણ ઓળખાવી શકાય છે એમાં આપણે જોઈશું તો સૌપ્રથમ જે છે સમાધિ બીજા નંબરે આવે છે ધ્યાન ત્રીજા નંબરે આવે છે ધારણા ચોથા નંબરે આવે છે પ્રત્યાહાર પાંચમા નંબર આવે છે પ્રાણાયામ છઠ્ઠા નંબરે આવે છે આસન સાતમા નંબરે આવે છે નિયમ અને આઠમા નંબર આવે છે યમ હવે શરૂઆતના જે ચાર છે એટલે કે સમાધિ ધ્યાન ધારણા અને પ્રત્યાહાર એને આપણે રાજયોગ તરીકે પણ ઓળખી શકીએ જ્યારે પ્રાણાયામ આસન નિયમ અને યમ એને હઠયોગ તરીકે પણ ઓળખી શકીએ બરાબર કે કોષ્ટ વિદ્યાર્થી મિત્રો પુસ્તકની અંદર સરસ મજાનું કોષ્ટક આપ્યું છે બરાબર એ કોષ્ટક દ્વારા પણ તમે એને સમજી શકશો યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી અને યમ અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે યમ એટલે શું ત્યાર પછી ગાંધીજીએ એકાદશ વ્રતમાં પાંચ મહાવ્રતને સામેલ કરેલ છે એમ કે છે એમાં છે એક અહિંસાનો અર્થ એ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું ત્યાર પછી અહિંસા ગાંધીજીને ત્રણ વિદ્યાર્થી મિત્રો સત્ય અહિંસા એની વાત કરવામાં આવી છે સત્ય એટલે ખોટું ન બોલવું અસત્ય એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ રાખવો અને ભ્રમનું ચિંતન જ્યારે અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો બીજો છે નિયમ કે નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું અને તેમાં એ સોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણીધાનનો સમાવેશ થાય છે સોચ એટલે શું તો કે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધ શુદ્ધિ જેને આપણે સોચ તરીકે ઓળખી શકીએ ત્યાર પછી નંબર ત્રણ છે આસન આસન એટલે એમ કહેવાય છે કે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિ બરાબર આસન આપણે આસન યોગની અંદર ઘણા બધા આસનો કરતા હોઈએ છીએ અને આપણી શરીર અને મનની જે શરીર અને મનને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની સ્થિતિ અથવા તો તરે હવે આસન જે છે એ આસનથી શરીર અને મનની સ્વસ્થતા આમ કે જળવાઈ રહે છે ત્યાર પછી નંબર ચાર પ્રાણાયામ તો કે પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા બરાબર કે વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામ કોને કહેવાય તો શ્વાસ લેવાની શ્વાસ છોડવાની જે શ્વાસોશ્વાસની જે ક્રિયા જે છે એને આપણે પ્રાણાયામ તરીકે ઓળખી શકીએ ત્યારબાદ પ્રાણાયામથી સ્વસંચાલિત ચેતાતંત્ર અને મન પર કાબૂ મેળવી શકાય છે પ્રાણાયામના વિવિધ પ્રકારો છે જે નિષ્ણાંત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા જોઈએ હવે પ્રાણાયામના જે પ્રકારો છે એ યોગ્ય વ્યક્તિને સલાહની સાથે જ થવા જોઈએ એવું કહેવાય છે ત્યાર પછી છે પ્રત્યાહાર નંબર પાંચ તો કે પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનનું પાછું ખેંચવું બરાબર કે બાહ્ય અને આંતરિક જે ઉદ્દીપકો જે છે એના ઉપરથી આપણા ધ્યાનને કઈ રીતે પાછું ખેંચી શકીએ પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓ ઘટાડવામાં આપણને મદદરૂપ થાય છે ત્યારબાદ ધારણા નંબર છ ઉપર જોઈશું તો ધારણા ધારણા એટલે મનની સ્થિરતા કે ધારણામાં વ્યક્તિએ પોતાના મનને શાંત રાખી સતત અને લાંબા સમય સુધી એને કોઈ એક વસ્તુ કે વિષય પર ટકાવી રાખવા પ્રયાસ કરવાનો હોય છે કે ધ્યાન ધારણાની અંદર શું કરવાનું હોય તો કે આપણા મનને શાંત રાખવાનું અને સતત અને લાંબા સમય સુધી એને કોઈક વસ્તુ કે વિષય ઉપર ટકાવી રાખવાનો આપણે પ્રયત્ન કરવાનો હોય છે એને આપણે ધારણા કહી શકીએ ત્યાર પછી નંબર સાત ધ્યાન ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીયકરણ બરાબર કે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું જે કેન્દ્રીયકરણ છે એને આપણે ધ્યાન તરીકે ઓળખી શકીએ હવે આ કેન્દ્રીયકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મી શકે છે અને અંતે જોઈશું આપણે સમાધિ તો સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ જ્યાં બધા ક્લેશો સમાપ્ત થઈ મન નીરવ થઈ જાય તે સમાધિ એટલે કે વિદ્યાર્થી મિત્રો બધા જે ક્લેશો જે છે આપણા મનમાં મનની અંદર રહેલા જે દુર્ગુણો જે છે ક્લેશો જે છે બરાબર એ સમાપ્ત થઈ જાય અને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય એને આપણે સમાધિ તરીકે ઓળખી શકીએ આ અષ્ટાયંગ યોગનું અંતિમ પગથિયું છે એટલે કે આઠ જેટલા પગથિયોની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી હવે જોઈશું નંબર બે ભાવાતીત ધ્યાન એટલે કે ટ્રાન્સડેન્સનલ મેડિટેશન કે ટ્રાન્સડેન્સનલ મેડિટેશન કોને કહી શકાય તો કે ધ્યાન એ અષ્ટાયન યોગનું સાતમું પગથિયું છે માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે બહોળો ઉપયોગ થવા લાગ્યો છે આજે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો કે ધ્યાન જે છે એ સમગ્ર રાષ્ટ્રની અંદર વિશ્વ સ્તરે એનો ઉપયોગ થવા લાગ્યો છે જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય ત્યારે તેને તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહીવાની શક્તિ આવે છે હવે ધ્યાન એમ કહેવાય છે કે ધ્યાન એ વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિષયની સાચી જાગૃતિ જગવે છે કે ધ્યાન જે છે એમ કહેવાય છે કે કુદરતી સ્વરૂપની આપણને નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિષયની જાગૃતિ એ જગાવે છે મહર્ષિ મહેશયોગીએ સમગ્ર વિશ્વમાં એમ કહેવાય છે કે ભાવાતીત ધ્યાનનો પ્રસાર કર્યો છે કે મહર્ મહર્ષિ મહેશયોગીએ સમગ્ર રાષ્ટ્રમાં સમગ્ર વિશ્વમાં આ ભાવાતી ધ્યાનનો પ્રસાર કર્યો છે મહર્ષિ મહેશ યોગીની યુરોપ અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનોના પરિણામો આપણને દર્શાવે છે કે ભાવાતી ધ્યાનના પરિણામો મનો શારીરિક ક્રિયાઓમાં સુધારો મનોભારમાં ઘટાડો માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ભાવાતી ધ્યાન હવે વિદ્યાર્થી મિત્રો અંતે સ્વાધ્યાયની અંદર આજે આપણે જોઈશું વિભાગ એ કે જે તમારે હોમવર્કની અંદર પ્રશ્નો લખીને આજે મોકલવાના રહે છે એમાં છે સૂચના કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવો એમાં પ્રશ્ન એક છે અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે એમાં બીજો પ્રશ્ન છે સલાહ પ્રક્રિયાના કેટલા સોફાનો બ્રોમેર અને સ્ટ્રોમે દર્શાવ્યા છે પ્રશ્ન નંબર ત્રણ અસરકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોણે દર્શાવ્યા છે ચાર જેટલા ઓપ્શન આપ્યા છે એમાંથી એક વિદ્યાર્થી મિત્રો એક ઓપ્શન સાચો છે અને બાકીના ત્રણ ખોટા હશે નંબર ચાર એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે નંબર પાંચ એનવીઈજીએ દ્વારા કઈ સાલમાં આચારસંહિતાની ભલામણો થઈ છે નંબર છ મનોપચાર એટલે માનસિક રોગોનો માનસિક પદ્ધતિ ઉપચાર આ વ્યાખ્યા કોણે આપેલી છે નંબર સાત મનોવિશ્લે સણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે નંબર આઠ મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે અને નંબર નવ અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે અને નંબર દસ મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા કયા ધાનનો પ્રસાર થયો છે તો આ વિદ્યાર્થી મિત્રો દસ જેટલા જે પ્રશ્નો જે છે વિભાગ એની અંદર એ તમારે આજની તારીખમાં બરાબર જે સમયે હોમવર્ક કરીને વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં મોકલવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો અહીં આ આપણું પ્રકરણ સાતમું જે છે એ સલાહ અને મનોપચાર સમાપ્ત થાય છે અને એની સાથે જ વિદ્યાર્થી મિત્રો નીચેના જે પ્રશ્નોના ઉત્તરો એક બે વાક્યમાં આપ્યા છે એ પણ તમારે સમય મળે લખવાના રહેશે અને નોટબુક તૈયાર કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ હેવન